નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. હું છું મનોજ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગણતંત્ર દિવસને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને ભારત તરફથી અપાયું આમંત્રણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે ગણતંત્ર દિવસના સમારોહમાં ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું છે, પરંતુ ભારતની યાત્રાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો હોય તેવું લાગતું નથી, તેમ સારા સેન્ડર્સે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું એ વાતથી વાકેફ છું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ભારતની યાત્રા માટેનું આમંત્રણ મળ્યું છે, પરંતુ હું નથી માનતી કે આ મામલે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોય. નોંધનીય છે કે આ વાતચીતમાં રાષ્ટ્રપ્રમુખ આગામી વર્ષની ભારત યાત્રા પર ચર્ચા કરશે અને આગામી માસમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. રાજધાની નવી દિલ્હીમાં 20-25% બાળકો અસ્થમાનો બન્યા શિકાર. દિલ્હી NCRમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત યાચિકા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ એ સત્ય જાણે છે કે નવજાત બાળકો પ્રદૂષણને કારણે ફેફસાની બીમારીનો ભોગ બની રહ્યા છે. 20-25% બાળકો અસ્થમા અને બ્રોન્કાઇટિસનો શિકાર બન્યા છે. કોર્ટ આ બાબત પર અભ્યાસ કરી રહી છે કે શું ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો કે તેને તાર્કિક રીતે રેગ્યુલેટ કરવા. કોર્ટે કહ્યું કે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે કે ફટાકડાથી કેટલું પ્રદૂષણ થઈ રહ્યું છે અને તેને કંટ્રોલ કરવા શું ઉપાય કરવા જોઈએ. બીજું આપણે વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તહેવાર લોકોની જિંદગીનો હિસ્સો પણ છે. PM 2.5 લેવલ વધવાથી નવજાત શિશુ અને બાળકોને વધુ ખતરો છે. હોસ્પિટલોમાં શ્વાસની બીમારીવાળા બાળકોની સંખ્યા વધી રહી છે, જે અત્યંત હાનિકારક છે. નવજાત બાળકોના ફેફસા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. બાળકો તરફથી તેમના ભવિષ્ય અને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અરજી કરીને કહેવાયું હતું કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. સૌથી મોટી સ્પેક્ટ્રમ ઓક્શનને ટ્રાઈની મળી મંજૂરી. ટેલિકોમ નિયામક ટ્રાઈ અત્યાર સુધીના સૌથી મોટા સ્પેક્ટ્રમ વેચાણની તૈયારીમાં છે. ટ્રાઈએ 8,293.95 MHz ટેલિકોમ ફ્રીક્વન્સીની એક્શન કુલ ₹5.77 લાખ કરોડની બેઝિક પ્રાઇસ પર કરવાની ભલામણ કરી છે. ટ્રાઈએ ઓક્શન માટે પોતાની ભલામણમાં જણાવ્યું છે કે તમામ ઉપલબ્ધ સ્પેક્ટ્રમ આગામી ઓક્શનમાં રાખવામાં આવે. ટેલિકોમ વિભાગે ટ્રાઈને 9 બેન્ડમાં 8,096.45 MHz સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા અંગે જાણ કરી હતી. જો ટ્રાઈની આ ભલામણોને સરકાર મંજૂરી આપશે તો તે દેશની સૌથી મોટી સ્પેક્ટ્રમ ઓક્શન હશે. ટ્રાઈએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝને રાહત આપતા પોતાના સૂચનમાં 700 MHz બેન્ડના બેઝિક પ્રાઇસમાં 43% કાપ મૂકવાનું સૂચન કર્યું છે. ટ્રાઈએ આ માટે બેઝિક પ્રાઇસ લગભગ 6,558 કરોડ રૂપિયા પ્રતિ મેગાહર્ટ્ઝ રાખવાની ભલામણ કરી છે. સરકારે જોકે હજુ સુધી આગામી સ્પેક્ટ્રમ ઓક્શન માટે કોઈ તારીખ નક્કી કરી નથી. આ ઉપરાંત ટ્રાઈએ સૂચિત 5G સ્પેક્ટ્રમ માટે 3300 અને 3600 MHz બેન્ડમાં ભલામણ કરી છે. કચ્છ હાઈવે પર સામેખિયાળી ટોલગેટ પાસે લાખો રૂપિયાનું વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું. કચ્છ હાઈવે પર સામેખિયાળી ટોલગેટ પાસે મોડી રાત્રે RR સેલની ટીમે ₹45 લાખની કિંમતનો દારૂ ભરેલું ટ્રેલર ઝડપી લઈને બે શખ્સની ધરપકડ કરી છે. રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો એક ટ્રેલર કચ્છ તરફ જઈ રહ્યું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે સામેખિયાળી ટોલગેટ નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મોડી રાત્રે રાજસ્થાન પાસિંગનું એક ટ્રેલર પસાર થતાં પોલીસે તેને રોકી તલાશી લેતા તેમાંથી ₹45 લાખની કિંમતનું વિદેશી દારૂ કબજે કરી બે શખ્સની ધરપકડ કરી હતી. વહેલી સવારે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, 25 મુસાફરો થયા ઇજાગ્રસ્ત. અમરેલી નજીક વરસડા ગામ પાસે આજે વહેલી સવારે ST બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે બસમાં બેઠેલા 25 મુસાફરોને ઈજા પહોંચતા તમામને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે આજુબાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે તરત જ બનાવના સ્થળે પહોંચી જઈ રોડ પર જામ થઈ ગયેલા ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો અને આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. શેર બજારમાં તેજીને લાગી બ્રેક, સેન્સેક્સમાં થયો 231 પોઈન્ટનો ઘટાડો. શેર બજારમાં આજે ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી. સેન્સેક્સમાં 231.47 પોઈન્ટનો ઘટાડો થવાથી 37,290 સપાટીએથી સેન્સેક્સ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 68.15 પોઈન્ટના ઘટાડા સાથે 11,278ની સપાટીએ ગગડી હતી. જોકે BSE સેન્સેક્સમાં ONGC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા,
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ TCS વિપ્રો સન ફાર્મા જેવા શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે રિલાયન્સ, HDFC બેંક, કોટક બેંક, ITC, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, મારુતિ, ICICI, બજાજ ઓટોના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો 0.8 પૈસા ગગડીને ડોલર સામે 68.35ની સપાટીએ પહોંચ્યો છે. સાથે સાથે અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. એશિયાઈ બજાર નબળા ખુલ્યા હતા, પરંતુ SGX નિફ્ટીમાં 15 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. અમેરિકન ડાઉ જોન્સ 41 પોઈન્ટ ગઈકાલે તૂટ્યો હતો. હવે GST માં પણ ટેક્સ ચોરી. ઈવે બિલ વગરના મોરબીની ટાઇલ્સ ભરેલા 5 ટ્રક ઝડપાયા. મોરબીના સિરામિક ઉદ્યોગમાં કબૂતર બિલ અને ટેક્સ ચોરીના બનાવો સામે આવતા રહે છે, અને GST માં ઈવે બિલ લાગુ થયા છતાં ટેક્સ ચોરીનું દૂષણ હજુ જોવા મળી રહ્યું છે, જેમાં રાજકોટ સેન્ટ્રલ GST ટીમે મોરબીની ટાઇલ્સ ભરેલી 5 ટ્રકો ઈવે બિલ વિના નીકળતા ઝડપી લીધી છે. તાજેતરમાં ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ પૂર્ણ થઈ હોય અને ઓર્ડર પૂરા કરવા માટે મોરબીની સિરામિક ફેક્ટરીઓ દ્વારા અનઅધિકૃત રીતે અન્ય રાજ્યોમાં માલ મોકલવામાં આવી રહ્યો હોવાની જાણકારી સેન્ટ્રલ GST ટીમને મળી હતી, જેના પગલે મોરબી તરફથી આવતા ટ્રકોની તલાશી લેતા ઈવે બિલ વિના જ અન્ય રાજ્યોમાં માલ મોકલવામાં આવી રહ્યો હોવાનું ફલિત થતા સેન્ટ્રલ GST ટીમે 5 ટ્રકો સહિતનો મુદ્દા માલ કબજે લઈને હાલ રાજકોટ ઓફિસ ખાતે રાખવામાં આવ્યો છે. તો GST અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે ટાઇલ્સના જથ્થા પર જે GST લાગે છે તેટલી જ રકમની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે, તેમજ આ ટાઇલ્સનો જથ્થો કોનો છે તે દિશામાં ટીમ તપાસ ચલાવી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.